હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને બાળમિત્રો? મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને બાળમિત્રો? આજે આપણે શું શીખવાનું છે એ તો તમને લોકોને ખ્યાલ છે, સાચું ને? કારણ કે મેં તમને લોકોને આગલા લેક્ચરમાં કહ્યું હતું કે આગળ આપણે હજુ પણ કંઈક શીખવાનું બાકી રહેશે, કંઈક નવું જાણવાનું બાકી છે. તો ચલો જલ્દીથી તમે તમારી નોટબુક લઈ લ્યો, પેન્સિલ લઈ લ્યો અને તેમાં આજની તારીખ લખી નાખો, આજનો વાર લખી લ્યો અને ત્યાર પછી આપણું ધોરણ 1 એ પણ લખવાનું છે અને આપણા વિષયનું નામ સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે જનરલ નોલેજ. આપણે અત્યારે જે કાંઈ શીખીએ છીએ એ એક પ્રકારનું સામાન્ય જ્ઞાન છે, જેના વિશે આપણને ખબર હોવી જ જોઈએ. આપણે અત્યારે એક તહેવાર વિશે શીખી રહ્યા છીએ અને એ તહેવાર છે પ્રજાસત્તાક દિવસ, એટલે કે આપણો રાષ્ટ્રીય તહેવાર છે, બરાબર? આપણે આગળ જોઈએ. તમારી સામે અત્યારે આવી ગયું છે હેપી રિપબ્લિક ડે 26th January. બાળમિત્રો, આગળના લેક્ચરમાં આપણે જે શીખ્યા હતા એનું થોડુંક રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ નવું શીખીશું. મેં તમને વાત કરી હતી કે રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસ, તેને ગણતંત્ર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ જાન્યુઆરી મહિનાની 26મી તારીખે આવે છે, એટલે કે આપણા 12 મહિના છે ને એમાં પહેલો મહિનો જાન્યુઆરી અને એમાં 26મી તારીખે આપણે રિપબ્લિક ડે ઉજવીએ છીએ. આ દિવસે સંપૂર્ણ સ્કૂલ, કોલેજમાં, ઓફિસમાં, બેંકમાં, હોસ્પિટલમાં, પોસ્ટ ઓફિસમાં, દરેક ઓફિસ, દરેક કંપનીમાં, દરેક જાહેર સ્થળોએ ધ્વજવંદન કરવામાં આવે છે, કારણ કે આપણો રાષ્ટ્રીય તહેવાર છે એટલે આખા ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ત્યાર પછી અહીંયા તમે જુઓ છો એ શું છે, ખ્યાલ છે? મેં તમને વાત કરી હતી, આગળ સમજાવ્યું હતું કે આ આપણું રાષ્ટ્ર ચિહ્ન છે. 4 સિંહની આકૃતિવાળું આપણું રાષ્ટ્ર ચિહ્ન છે, જેને હજી આપણે આગળ વધારે જોઈશું. ત્યાર પછી આપણે જોયું હતું કે કઈ રીતે લોકો ધ્વજવંદન કરે છે. તો જે રાષ્ટ્રધ્વજ છે તેને થાંભલા પર લગાવીને દોરી વડે બાંધવામાં આવે છે, તેની અંદર ફૂલની પાંખડીઓ પણ રાખવામાં આવે છે, તેને જમીન પર લગાવીને ફરકાવવામાં આવે છે. તેનો જે સ્તંભ હોય છે, જે તમે જુઓ છો આ રાષ્ટ્રધ્વજ છે, તેને શેમાં લગાવ્યો? સ્તંભ પર. એ સ્તંભને જમીન પર લગાવવામાં આવે છે અને ખૂબ જ ઊંચો, આ સ્તંભ ખૂબ જ ઊંચો હોય છે જેથી આપણો રાષ્ટ્રધ્વજ પણ ખૂબ જ ઊંચો અને સરસ લાગે છે. આ દિવસે તેને ફરકાવવામાં આવે છે. આ દિવસની સાથે સાથે 15 ઓગસ્ટ, જે આપણો સ્વતંત્રતા દિવસ છે, ત્યારે પણ ફરકાવવામાં આવે છે. નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી દરેક લોકો હર્ષભેર આની ઉજવણી કરે છે. ત્યાર પછી આપણે જોયું હતું આપણા રાષ્ટ્રીય પ્રતીકો વિશે. દરેકનું નામ વાંચીને મેં તમને ચિત્ર બતાવ્યું હતું. હવે
એક એક ચિત્ર બતાવીને હું તમને વાત કરીશ. આટલા આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે. આ દરેક વસ્તુ આપણા રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઓળખાય છે, જેમાં સૌથી પહેલું એ છે રાષ્ટ્રીય ધ્વજ, જે તિરંગા તરીકે પણ ઓળખાય છે. મેં તમને બતાવ્યો હતો કે રાષ્ટ્રધ્વજ ત્રણ રંગથી બનેલો છે, કેસરી, સફેદ અને લીલો. સફેદ રંગની વચ્ચે ભૂરા કલરમાં તમે જે જુઓ છો એ અશોક ચક્ર છે, જેમાં ટોટલ 24 આરા હોય છે. મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું કે તમારે આરા છે તે ગણવાના છે, બરાબર? તો આ આપણો તિરંગો છે, જેમાં કેસરી રંગ તે શૌર્યનું પ્રતીક છે, સફેદ રંગ તે ત્યાગ અને શાંતિનું પ્રતીક છે, બલિદાનનું પ્રતીક છે કેસરી રંગ. ત્યારબાદ લીલો રંગ છે તે હરિયાળીનું પ્રતીક છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો, મેં હમણાં જ વાત કરી કે રાષ્ટ્રધ્વજમાં જે સફેદ રંગ છે તેની વચ્ચે અશોક ચક્ર છે. તો ચલો આપણે આ આરા ગણીશું. અહીંનો જે આરો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ, બરાબર? ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. કેટલા આરા થયા? 24, બરાબર? આ અશોક ચક્ર છે જે ગોળ આકાર ધરાવે છે અને તેની અંદર 24 આરા રહેલા છે, બરાબર? ત્યાર પછી આપણે હમણાં જ આગળ જોયું તે આ છે અશોક ચિહ્ન, બરાબર, જેમાં 4 સિંહની આકૃતિ રહેલી છે. 1, 2, 3 અને આ જે સિંહ છે તેની પાછળ ચોથો સિંહ, એટલે કે 4 સિંહની આકૃતિ છે જે આપણું અશોક ચિહ્ન, રાષ્ટ્ર ચિહ્ન છે. અહીં ઘોડો છે, વચ્ચે અશોક ચક્ર છે અને અહીંયા આખલો બતાવવામાં આવ્યો છે. અહીં લખ્યું છે સત્યમેવ જયતે. ત્યાર પછી આપણું નેશનલ કરન્સી એ છે ભારતીય રૂપિયો. ત્યાર પછી આ છે આપણા રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધી. વચ્ચે આપણે આપણા ભારત રત્નોનો પરિચય જોયો હતો ત્યારે મેં તમને તેના વિશે માહિતી કીધી હતી. તેમનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. તેમણે આપણા ભારત દેશને આઝાદ કરાવ્યો છે અંગ્રેજોની ગુલામીમાંથી. તેમણે સત્ય અને અહિંસાના સારા એવા ગુણો શીખવ્યા છે. તેમણે આપણા ભારત દેશ માટે ખૂબ જ સારું કામ કર્યું છે. તેઓ ખૂબ જ મહાન છે, આપણા રાષ્ટ્રપિતા છે, એટલે તેમના નામની આગળ મહાત્મા શબ્દ લાગ્યો છે. અને મહાત્માની સાથે તેમની અટક છે ગાંધી, તે લગાવવામાં આવ્યું છે. આપણે તેને મહાત્મા ગાંધી કહીએ છીએ અને ગાંધી બાપુ પણ કહીએ છીએ. આપણી પાસે જે કરન્સી છે, રૂપિયો છે, 10 રૂપિયાની નોટ હોય, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100 રૂપિયાની નોટ છે, તેમાં આ ગાંધીજીનો ફોટો છે, તમને ખ્યાલ હશે, બરાબર ને? 15 ઓગસ્ટ 1947માં ગાંધીજીએ આપણા ભારત દેશને આઝાદ કરાવ્યો હતો. ફરીથી તારીખ બોલું છું, 15 ઓગસ્ટ 1947માં. આ દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યાર પછી 26 જાન્યુઆરી 1950માં
આપણો દેશ છે તે સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો. તેથી એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આ બે દિવસને આખો ભારત દેશ શાનદાર રીતે ઉજવીએ છે, ઉજવણી કરે છે, અને આ બે દિવસ એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે. બરાબર. ત્યાર પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ, આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર, આપણું રાષ્ટ્રીય ઝાડ છે એ છે વડ. જો ઘણા બધા ઝાડ છે તેમાંથી વડ છે તે પવિત્ર ઝાડ છે, તેની પૂજા કરવામાં આવે છે અને તે આપણું રાષ્ટ્રીય ઝાડ એટલે કે વૃક્ષ પણ છે. ત્યાર પછી આપણું રાષ્ટ્રીય ફૂલ છે કમળ, જે ગુલાબી રંગમાં છે. ત્યાર પછી આપણું રાષ્ટ્રીય ફળ છે કેરી, જે કેસરી અને પીળા રંગમાં જોવા મળે છે. જ્યારે તે કાચી હોય છે ત્યારે તે લીલા રંગમાં હોય છે, જ્યારે પાકે છે ત્યારે કેસરી અને પીળા રંગમાં જોવા મળે છે. સ્વાદમાં તે ખટ્ટી મીઠી હોય છે, જે આપણું રાષ્ટ્રીય ફળ છે. ત્યાર પછી આપણી રાષ્ટ્રીય રમત છે હોકી. જો આપણી ઘણી બધી રમત હોય છે, જેમ કે ક્રિકેટ, ખોખો, વોલીબોલ, હેન્ડબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન જેવી ઘણી બધી રમત છે, પરંતુ આપણી રાષ્ટ્રીય રમત એટલે કે નેશનલ ગેમ એ છે હોકી. અહીં તમે જુઓ તો હોકીના સાધન છે, આ જે લાકડાની સ્ટિક જુઓ છો તમે તેને હોકી કહેવામાં આવે છે, અને અહીંયા જુઓ છો એ છે બોલ. આ હોકી અને બોલ વડે રમત રમવામાં આવે છે. કઈ રીતે રમાય છે એ પણ અહીં ચિત્ર છે, તમે જોઈ શકો છો. જોયું તમે? તો આ આપણા રાષ્ટ્રીય પ્રતીકો હતા જેના વિશે આપણે માહિતી મેળવી. આ દરેક રાષ્ટ્રીય પ્રતીકોને તમારે યાદ રાખવાના છે, બરાબર, કારણ કે એક સામાન્ય જ્ઞાન પણ છે જે આપણે હંમેશ માટે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ તો ત્યાર પછી મેં વાત કરી હતી કે આ દિવસે લોકો ધ્વજવંદન કરે છે અને તેને સલામી આપે છે. જ્યાં સંસદ ભવન છે, રાષ્ટ્રપતિ ભવન છે, ત્યાં જે આપણા રાષ્ટ્રપતિ છે તેના હાથે ધ્વજવંદન કરવામાં આવે છે. એ સમયે દરેક લોકો સાવધાનની મુદ્રામાં હોય છે. કઈ સ્થિતિમાં હોય છે? સાવધાનની સ્થિતિમાં હોય છે, એટલે કે બે પગ છે તેને એકદમ પાસે રાખીને ભેગા કરવાના, હાથ છે એકદમ સીધા અને એકદમ ટટ્ટાર ઊભું રહેવાનું હોય છે. તમે જુઓ છો દરેક લોકો અહીં સાવધાનની સ્થિતિમાં છે. ત્યારબાદ જ્યારે ધ્વજવંદન થતું હોય ત્યારે રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. તમને ખબર છે આપણું રાષ્ટ્રગીત કયું છે? તો એ છે જન ગણ મન. સાંભળ્યું છે તમે લોકોએ? જ્યાં જ્યાં જે જગ્યા પર ધ્વજવંદન કરવામાં આવે છે ત્યાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ સમયે આપણે હલનચલન નથી કરી શકતા, આપણું ધ્યાન રાષ્ટ્રધ્વજ પર હોય છે. આપણે ગાડી પર જતા હોય તો પણ આપણે ઊભું રહી જવું જોઈએ, કારણ કે આપણે દેશને માન આપવાનું છે. જ્યાં રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે આપણે બેસાતું પણ નથી, આપણે સાવધાની સ્થિતિમાં ઊભા રહીને આ ગીતને, આપણા ધ્વજવંત રાષ્ટ્રધ્વજને માન આપવાનું હોય છે. આ સાથે હું તમને બીજી માહિતી કહું. ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. કયો દિવસ છે એ?
तो हूँ तमने जेना विषे बात करूँ छू ए प्रजासत्ताक दिन, तेने गणतंत्र दिवस पण कहेवाय छे अने आपणे 26मी जान्युआरी पण कहे छे, ए आपणो राष्ट्रीय तहेवार छे। आ दिवसे ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં એટલે કે સાચી રીતે પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું। જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો એ સમય પહેલા આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા, એ જેમ કહે તેમ કરવાનું હતું, પરંતુ આપણા ગાંધીજીએ એટલે કે આપણા રાષ્ટ્રપિતાએ આપણને આઝાદી મેળવી આપી છે। ક્યારે? તો 15 ઓગસ્ટ 1947 ત્યારે આપણો દેશ આઝાદ થયો હતો। ત્યારબાદ 1950માં આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું, તો 1950ની સાલ અને 26મી જાન્યુઆરીએ આપણો ભારત દેશ પ્રજાસત્તાક મેળવ્યું હતું। આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો હતો અને આખરે મહાત્મા ગાંધીજી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું હતું। તમને ખબર છે આપણા ભારત દેશને આઝાદ કરાવવા માટે કેટલાક સૈનિકો પણ હતા કે જેણે તેમના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો, અંગ્રેજો સામે લડવામાં પોતાના પ્રાણ કુરબાન કરી દીધા હતા। તો ગાંધીજી અને આપણા દેશની આઝાદી માટે લડતા દરેક સૈનિકો એટલે કે સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું હતું। તેથી જ 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો છે। જો 15મી ઓગસ્ટ એટલે કે એ દિવસે આપણે સ્વતંત્ર થયા હતા અને 26મી જાન્યુઆરી એટલે કે ત્યારે આપણને પ્રજાને સત્તા મળી હતી, ભારતમાં રહેતી દરેક પ્રજાને સત્તા મળી હતી, આપણો દેશ પ્રજાસત્તાક એટલે ગણતંત્ર બન્યો હતો। એટલે આ બે દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા। હવે આપણે આગળ જોઈએ તો આ દિવસે ઉજવણી કઈ રીતે થાય છે, આ દિવસોમાં ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે? તો દરેક જગ્યાએ પરેડ કાઢવામાં આવે છે, રેલી કાઢવામાં આવે છે, જે સૈનિકો છે તે એક સાથે તેઓ ચાલે છે, સાવધાન વિશ્રામમાં તેના નીતિ નિયમ પ્રમાણે તેઓ પરેડ કાઢે છે। આ સાથે તમે અહીં પણ જોઈ શકો છો આકાશમાં વિમાન પસાર થાય છે। ત્યારબાદ અહીં તમે જોવો તો રોડ પર પણ રેલી કાઢવામાં આવે છે। અહીં તમે જોવો તો આ જે તોપ છે તેને પણ લાઈનમાં રેલીમાં કાઢવામાં આવે છે। ત્યારબાદ લોકો સ્ટંટ કરે છે, બાઇક પર એક સાથે આટલા લોકો બેસીને સ્ટંટ કરે છે। દિલ્હીમાં ગાંધીનગર અને જ્યાં ધ્વજવંદન થાય છે દરેક જગ્યાએ લોકો આવી રેલી કાઢે છે। હું તમને આગળ પરેડ બતાવું તે કઈ રીતે નીકળે છે, જે આપણા સૈનિકો છે, પોલીસ લોકો છે, તેઓ એક સાથે પરેડ કરે છે એટલે કે ચાલે છે। જો તમે બધા એક સરખા દેખાય છે, એક સરખું અંતર રાખીને તેઓ ચાલે છે, બરાબર? આ સિવાય આગળ જો મેં તમને હમણાં વાત કરી તે કે અહીં બાઇક પર લોકો એક સાથે સવાર થઈને રેલી કાઢે છે, બરાબર? ત્યારબાદ અહીં પણ તમે જોઈ શકો છો
અહીં પણ તમે જોઈ શકો છો લોકો એક સાથે પરેડ કરે છે, જે આપણા સૈનિકો છે, પોલીસ જવાનો છે, તેમણે તેમના કપડાં પહેર્યા છે, દરેકે એક સરખા કપડાં પહેર્યા છે, દરેકના માથા પર એક સરખી ટોપી છે, દરેકના બૂટ સરખા છે, દરેકના મોજા સરખા છે, અને તેઓ ચાલે છે તો દરેકના હાથ પગ ની મૂવમેન્ટ પણ એકસરખી થાય છે, તે દરેકના વચ્ચે એક સરખું અંતર રાખીને તેઓ પરેડ કરે છે. જ્યાં જમણો પગ આગળ કરવાનો હોય ત્યાં બધા એક સાથે જમણો પગ જ આગળ કરે છે, જ્યાં ડાબો પગ આગળ કરવાનો હોય ત્યાં બધા એક સાથે ડાબો પગ જ આગળ કરે છે. તો આ રીતે પરેડ થાય છે. ત્યાર પછી આ દિવસે કેટલીક જગ્યા છે જેને શણગારવામાં આવે છે. અત્યારે તમે જે ચિત્ર જુઓ છો એ ઇન્ડિયા ગેટ છે, તો તેને જો કેટલી સરસ રીતે શણગારવામાં આવ્યો છે. ત્યાં આપણા જેમ તિરંગામાં કલર છે કેસરી સફેદ લીલો, એવી જ રીતે કેસરી સફેદ અને લાઇટ પણ ગોઠવવામાં આવી છે. અહીં પણ પીળા કલરની લાઇટ મૂકવામાં આવી છે, જેથી રાતના સમયે પણ તેટલો સુંદર દેખાય છે. આ સિવાય અત્યારે તમે જે જુઓ છો એ સાંસદ ભવન છે, તેને પણ કેટલી સરસ રીતે શણગારવામાં આવ્યું છે. અહીં ઉપરથી લઈને નીચે સુધી દરેક જગ્યા પર સિરીઝ ગોઠવીને શણગારવામાં આવ્યું છે. ત્યારબાદ આ તમે જે જુઓ છો એ આપણું રાષ્ટ્રપતિ ભવન છે, તેની પણ વચ્ચે રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે, તેની આજુબાજુ પણ સરસ રીતે શણગાર્યું છે. અહીં રાષ્ટ્રધ્વજ ધ્વજવંદન પણ કરવામાં આવે છે. તો આ દિવસે આવા કેટલીક જગ્યાઓ છે જેને લોકો શણગારે છે. કોઈ લોકો પોતાના ઘરે પણ શણગારે છે, કેસરી સફેદ અને લીલા આ ત્રણ રંગના ફુગ્ગાઓ વડે ડેકોરેશન કરે છે, આ ત્રણ રંગની રિબિન વડે પણ ડેકોરેશન કરે છે. આ દિવસે દરેક શાળા કોલેજમાં, મેં તમને વાત કરી કે દરેક જાહેર સ્થળોએ પણ ધ્વજવંદન કરે છે. ધ્વજવંદનની સાથે સાથે બીજા કેટલાક પ્રોગ્રામ પણ કરવામાં આવે છે, કેટલાક કેમ્પ કરવામાં આવે છે, જેમાં શાળા કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. દરેક રાજ્યમાં પોતપોતાના પ્રાંતની રીતે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવે છે. જો અહીં તમે જોઈ શકો છો આપણું રાજ્ય કયું છે, આપણા રાજ્યનું નામ ગુજરાત. તો ગુજરાતમાં શું હોય છે? ગરબા, બરાબર ને? તો દરેક શાળા કોલેજમાં જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે ત્યારે લોકો ગરબા કરે છે. પછી કેટલાક દેશભક્તિ ગીતો હોય છે, એ ગીતો ઉપર વિદ્યાર્થીઓ બાળકો પોતાનો કૃતિ રજૂ કરે છે, ડાન્સ કરે છે. અહીંયા પણ તમે જુઓ છો આપણા ગરબા, કે છોકરીઓએ ચણિયા ચોળી પહેર્યા છે, છોકરાએ કેડિયું ચોણી પહેર્યું છે, અને દાંડિયા વડે ગરબા રમે છે. આ ઉપરાંત અહીં તમે જુઓ છો છોકરીઓ છે તેમણે સફેદ રંગમાં ડ્રેસ પહેર્યો છે,
અને જેમ આપણો રાષ્ટ્રધ્વજ છે ને કેસરી સફેદ ને લીલો જે ત્રણ રંગો છે રાષ્ટ્રધ્વજમાં, એવી જ રીતે કેસરી રંગમાં દુપટ્ટો નાખીને તેમના હાથમાં ટીપણી છે. આજે તમને લાકડી દેખાય છે ને એ ટીપણી કહેવાય. તો ટીપણી વડે નૃત્ય કરે છે. ત્યારબાદ અહીં તમે જુઓ તો લોકો ભાંગડા કરે છે. મેં તમને વાત કરી ને કે લોકો પોતપોતાના રાજ્ય પ્રમાણે સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજે છે અને એ રીતે પોતાની કૃતિ રજૂ કરે છે. જેમ ગુજરાતમાં ગરબા તો પંજાબમાં ભાંગડા હોય છે. ત્યાંનો ડ્રેસ પણ અલગ હોય છે. લોકોએ આવી રીતે કોસ્ટ્યુમ પહેર્યા હોય છે અને તેની કૃતિ રજૂ કરે છે. આગળ પણ તમને બતાવું. જો અહીં ભાઈઓ છે તેમના કપડાં જુઓ તમે, કફની છે, નીચે ધોતી પહેરી છે, કોટી છે અને ઉપર પાઘ છે. જ્યારે છોકરીઓના કપડાં કેમ છે તો પતિયાલા ડ્રેસ છે. બરાબર, ત્યાં પણ આવી રીતે ભાંગડા નૃત્ય કરવામાં આવે છે. આ ઉપરાંત આસામ તો ત્યાં બિહુ કરવામાં આવે છે. કથકલી, મણિપુરમ આવા વિવિધ પ્રકારના નૃત્યો આ દિવસે લોકો રજૂ કરે છે. પોતાની શાળા અને કોલેજોમાં જોરશોરથી શણગારવામાં આવે છે અને જોરશોરથી ઉજવણી કરે છે. અહીં પણ તમે જોઈ શકો છો કે છોકરીઓ વિવિધ રંગના પચરંગી કપડાં પહેરીને તેઓ પોતાનું નૃત્ય રજૂ કરે છે. તો બાળમિત્રો, આ દિવસે સમગ્ર દેશના શાનદાર ઉજવણી કરે છે, પરેડ કરે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે. આપણે આગળ પરેડ પણ જોઈ. તો આ બધી જ વસ્તુનું આપણે એકવાર રિવિઝન કરી લઈએ, એટલે કે તેના ચિત્રો સાથે જોઈ લઈએ. આવી રીતે હેપી રિપબ્લિક ડે, જેને આપણે પ્રજાસત્તાક દિવસ અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ, આપણા દરેક રાષ્ટ્રીય પ્રતીકોને આપણે ફરી એક વખત જોઈ લઈએ, જેમાં છે આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો, અશોક ચક્ર, અશોક ચિહ્ન, ભારતીય રૂપિયો, આપણા રાષ્ટ્રપિતા, આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય વૃક્ષ એટલે કે ઝાડ વડ, રાષ્ટ્રીય ફૂલ કમળ, રાષ્ટ્રીય ફળ કેરી, રાષ્ટ્રીય રમત હોકી. ત્યારબાદ આ દિવસે કેવી રીતે પરેડ થાય છે તો એ પણ આપણે જોઈ કે આપણા સૈનિકો, આપણા પોલીસ જવાનો, દરેક લોકો આવી રીતે ભવ્યથી ભવ્ય પરેડ કરે છે. દિલ્હી, ગાંધીનગર દરેક જગ્યાએ આવી પરેડ કાઢવામાં આવે છે, ભવ્ય રેલી કાઢવામાં આવે છે અને દરેક જગ્યા પર સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને દરેક સ્થળોને શણગારવામાં પણ આવે છે. તો બાળમિત્રો, આજની આ 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી કઈ રીતે થાય છે એ તમે જોયું, તમે સમજ્યા. તો શું તમને લોકોને મજા આવી? ઓકે, તો ચલો આપણે ફરી પાછા મળશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો. આપણે ફરી પાછા મળીશું. બરાબર.
ચલો સ્ટે હોમ સ્ટે સેફ તમને બધાને પણ મારા તરફથી હેપી રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામના ચલો ગુડ બાય એવરીવન